ફ્યુચર તમે જો વિચારો કે તમે અહીંથી અત્યારે હાલ ધારો કે આપણા બધાનું એક નેટી તો ગામડું જ હતું એક ટાઈમે, આપણે અહીંથી છોકરાને જાય કે ક્યાંક મોકલવા માંગીએ. હવે તમારો છોકરો જેમ તમારા જેવડો થશે એટલે એને ઇન્ડિયન મીડિયા એવું નહીં હોય, એના માટે આખું વર્લ્ડ એક કન્ટ્રી હતી. એટલે એમ કે ભાઈ મારો છોકરો અહીંયા નોર્વે પડે છે, છોકરી થાઈલેન્ડમાં છે, પેલા આ જગ્યાએ છે, પેલા આમ છે, લાઈક ફ્યુચર માટે એક્સેલેન્ટ છે, જાય કોઈ પ્રોબ્લેમ નથી. અને ગર્લ ચાઇલ્ડ માટે તો 110% ગ્રેટ છે. મને દિવસમાં 3 વખત મારી દીદી જોડે વાત થાય છે. મેં તમને કીધું, મેં એટલે જ તમને મેં આ બધા જ ઓપ્શન રાખ્યા છે ને બીકોઝ ઓફ ધ રીઝન. કાલે તો કે હું એક જ કોલેજ લઈને બેઠો હોય ને તો તમને એવું થાય કે ભાઈ એમનું એ કોલેજમાં ટાઈપ છે એટલે એ કોલેજ પ્રમોટ. મેં તમને કીધું મારા જોડે રશિયામાં પણ સ્ટુડન્ટ છે, હું તમને રેફરન્સ આપીશ. યુક્રેનના જોઈએ તો યુક્રેનના બી આપીશ. યુક્રેનમાંથી 3 વર્ષ કરીને જ્યારે રશિયા યુક્રેન ઉપર હુમલો કર્યો ત્યારે પાછા એના છોકરાના બી રેફરન્સ હતા આપી. ફિલિપિન્સમાંથી ગયા વખતે 14 સ્ટુડન્ટને આપણે ચાઇનામાં રિક્રુટ કર્યા અને એની અમે ફિલિપિન્સમાં મેં પોતે બી 12-13 સ્ટુડન્ટ રિક્રુટ કરેલા. હવે ધારો કે જે સ્ટુડન્ટ ફિક્સ હોય વોટ ઇઝ બેટર. મેં તમને કીધું સાહેબ ધીસ આર ધ બેનિફિટ્સ, વોટ આર ધ માઇનસ. મેં તમને કીધા ને યાર ધીસ ઇઝ વોટ ધ બિગેસ્ટ માઇનસ પોઈન્ટ છે. આજે બીએસ કરવાનું, એડમિટ કરવાની, હવે તમે 1.5 વર્ષે કશું નહીં, 1.5 વર્ષે તમને કન્ફ્યુઝન હોય કે મારો છોકરો ડૉક્ટરમાંથી એડમિશન મળશે કે નહીં. જો હું તમને કહું એફએમઈજીનો રેશિયો બી એવું છે, ઇજી મેડિકલની અંદર 92-95% અપ હોય ને એ લોકોને જ એડમિશન મળે છે. સ્ટીલ એવરી યર 20% to 30% સ્ટુડન્ટ ફેલ ઇન ધ એક્ઝામ. જો 90-92% છોકરા ફેલ થતા હોય તો આપણે જ્યારે 50-80% છોકરાઓને જો ફોરેનમાં મોકલતા હોય તો ઓલવેઝ હું તો એવું કહું કે જો સાચી એક્ઝામ લેવાય ને તો એનો 40-50% જ રેશિયો જોઈએ એક્ઝામ. અધરવાઇઝ ઇટ ઇઝ નોટ બી ક્લિયર દેટ સમથિંગ પ્રોબ્લેમ ઇન એમ સી. એટલે એ ક્લિયર જ હોય કે 50% જ રિઝલ્ટ આવે. હવે બીજું વસ્તુ, તે આગળ છોકરાને કેવું છે કે સપોર્ટ બધો જ મળે એકેડેમિકમાં, અલ્ટિમેટ એના નેચર ઉપર જાય. ઘણીવાર કેવું છે કે એમબીબીએસ એક ટેગ લાઈન થઈ જાય, તો ભાઈ ડૉક્ટરની ટેગલાઈન મારા માટે ઘણીવાર ફાધર મધર પેરેન્ટ્સ એને પ્રિફર કરતા હોય છે. અને ઘણીવાર એવું હોય કે એ ડેસ્પરેટ હોય, એનું ડ્રીમ હોય મને. તો કેવું છે કે આ બંનેમાં એક નફરતના છોકરાઓ જે એકદમ ઇન્ટિરિયર ઓળખતા હતા, પહેલાં જે પેરેન્ટ્સ બેઠેલા હતા ને એ ઓળખતા હતા, ત્યાં આગળ એના ફાધર હાર્ડવર્કનું નાનું કામ કરતા હતા, એ છોકરાને ડેસ્પરેટ હતો. આજે એ છોકરો 50% એમસીઆઈ ક્લિયર કરી નાખે એને ફર્સ્ટ 11 કલાક માગતો હતો હું ત્યાં આગળ. આઈ વુડ લાઈક ટુ આસ્ક યુ વન ક્વેશ્ચન. એમસીએ ક્લિયરન્સ ઇઝ ગુડ, બટ વોટ અબાઉટ ધ પીજી સ્ટુડન્ટ્સ? ઇઝ ઇટ પોસિબલ ધેટ માય ચાઇલ્ડ કમ્પ્લીટ પીજી ઇન ચાઇના એન્ડ હી કમ્સ ધેન ધેર ઇઝ હાલ કસુ છે એટ પ્રેઝન્ટ. પહેલાં તો એ તમને કહી દઉં કે આખા ઇન્ડિયામાંથી બહાર જઈને પીજી કરેલું હોય ને એવા આજની તારીખે 10-ઓછા છોકરાઓ છે. એટલે એ એ અંગેનો કોઈ રૂલ જ બન્યો નથી કે ભાઈ બહારથી કોઈ પીજી કરીને આવે તો અહીંયા શું કરવું, એવો કોઈ રૂલ જ નથી. કારણ કે પહેલાં એ નોર્મલ કેસમાં કેવું હતું, અહીંયા મળી જાય, ના પડે તો પૈસા ખર્ચીને મળે, એ ના મળે તો બીએસસી કરે ને આયુર્વેદિક કરે ના કરે તે કરે, તો એ એવો કન્સેપ્ટ જ નહીં. એટલે ઓલ ઇન્ડિયામાં અત્યારે હાલ કોઈ એવા છે જ નહીં કે જેણે પીજી કરે. હવે નેક્સ્ટ જનરેશન 2-3-4 વર્ષમાં પીજીવાળા છોકરાઓ નીકળશે એટલે એ લોકોને મળશે. નંબર 2 કેમ આયુર્વેદિક હોમિયોપેથી આ જેને આમાં નહીં મળે. ગરીબ લોકો અત્યારે હાલ મારી દીકરીના 84% હતા બરાબર, અહીંયા ના મળ્યું. મારે ક્યાંય ના મોકલ્યું તો મારી પાસે કેટલા ઓપ્શન છે કે આયુર્વેદિક કરું, હોમિયોપેથી કરું, બીએસસી કરાવું, ફાર્મસી કરાવું. આ જ્યારે જ્યારમાંથી તમે એક એક ઓપ્શન પકડશો ને તો એમ લાગશે કે એના કરતાં તો કશું જ ના કરાવવું સારું.
એવું છે. અત્યારે આ બધા જે 4000 બેંકમાં 10,000 થી 20,000 સુધીનો સેલેરી મંથલી હોય, અને હવે નોર્મલી આપણું છોકરું એટલામાં સર્વાઈવ થઈ જ ના શકે. અને બીજું એ થાય કે આ કર્યા પછી અત્યારે હાલ એટલો છે, પછી જ્યારે આટલો મોટો લોટ, કારણ કે અત્યારે જેટલા એલોપેથી ડૉક્ટર બહાર પડે છે એના કરે ત્રણ ગણા આ બાકીના બધા પડે. એટલે એક પોઈન્ટ એવો આવશે ને તમારે કે આ ટોટલ ડૉક્ટર્સની સ્ટ્રેન્થ બાકીના ડૉક્ટર્સ છે જેટલી